ક્ષમા યાચના પ્રાણી પ્રત્યે જીવદયા અહિંસા અને આત્માની શુદ્ધિ કરવાનું જૈનોનું એકમાત્ર મહાપર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ. જૈનોની તપોભૂમિ કહેવાતા પાટણનગરમાં મૂર્તિ પૂજક જૈનોના પર્યુષણ પર્વનો આજથી ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જૈન મુનિ ભગવંતોની નિશ્રામાં જૈન શ્રાવકોને ક્ષમા યાચના ત્યાગ અને પ્રેમ ભાવનાનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. આજથી પ્રારંભ થયેલા પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણને લઈને પાટણના પ્રાચીન પંચાસર પાર્શ્વનાથ જિનાલય ખાતે જૈન સમુદાયના શ્રાવકોએ ભગવાન મહાવીર સ્વામીની વિશેષ પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ઉપવાસની તપસ્યા આદરેલા જૈન અને જૈનતર શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. બીજી તરફ મહાપર્વના પ્રથમ દિવસે જિનાલય સમીપ આવેલ નગીનભાઈ પોષદ શાળા અને સાગરના ઉપાશ્રય ખાતે મુનિ ભગવંતોની નિશ્રામાં જૈન શ્રાવકોને ક્ષમા યાચના ત્યાગ અને પ્રેમ ભાવનાનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. વધુમાં મુનિશ્રીએ પત્ની પુત્ર પ્રતિષ્ઠા અને પદ જેવા 5 પનું માનવ જીવનમાં કેટલું મહત્વ રહેલું છે તેમજ ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચનાના 5 પનું કેટલું મહત્વ છે તેમજ મહાવીર સ્વામીના શબ્દ છે કે જીવો અને જીવવા દો તે અંગેનું વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ મહાપર્વમાં જૈન સમુદાયના શ્રાવક 8 દિવસ સુધી 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની તપસ્યામાં લીન બની પૂજા અર્ચના કરશે. પર્વના 7મા દિવસે વિવિધ ઉપાશ્રયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજથી પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં જૈનોના પર્યુષણ પર્વનો ધર્મમય માહોલમાં પ્રારંભ થયો છે. મુસ્લિમ બાદશાહ હોવા છતાં પણ ગુરુ ભગવંતના વેશના પ્રભાવની સામે એ ઝૂકી જાય છે અને હું જે કરું છું ખોટું કરું છું સ્વીકાર કરે છે અને 12 મહિનાના 6 મહિનાનું અમારી પ્રવર્તનનું આખા દેશમાં હિન્દુસ્તાન ભરની અંદર 6 મહિના અકબર બાદશાહે પણ જીવ દયાનું પ્રતિપાલન કરાયેલું છે. માટે આજે પહેલા દિવસે અમારી પ્રવર્તનની સાથે અકબર બાદશાહને પણ યાદ કરવામાં આવે છે, કુમાર પણ મહારાજાને પણ યાદ આપ કરવામાં આવે છે અને તમામ જીવો સુખી થાવ, જીવોમાં સુખ સારું જગત પરિતમના બંધ ભૂતગણા દોષા પ્રાણીનાશમ સર્વત્ર સુખી પવંતુ લોકા. આની ભાવના આજના દિવસે પૂરા હિન્દુસ્તાનની અંદર જ્યાં જ્યાં બી સાધુ સાધી ભગવાન હશે ત્યાં ત્યાં અમારી પ્રવર્તનમાં આ મહાપુરુષોને યાદ કરશે. શા માટે અમાભી